ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવા જન્મેલા બાળકોને માતાનું દૂધ મળી શકે તે હેતુથી મધર મિલ્ક બેંક શરૂ કરવામાં આવી રહી છે. જો કે આ પહેલા આ મિલ્ક બેંક વડોદરા, સુરત અને વલસાડમાં પણ શરૂ કરવામાં આવી છે. આ બેંક ગાંધીનગર સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવશે, જેને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. નવી બેંક બનાવવા માટેના સાધનો પણ અહીં લાવવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ વ્યવસ્થા મિલ્ક ડોનેટ કરનારી માતા માટે ઉપલબ્ધ કરવામાં આવશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આ માટે 3 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે, જેમાં એક રૂમમાં માતાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે, જ્યારે બીજી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અન્ય એક રૂમમાં ખાસ પ્રકારે લાવવામાં આવેલા પ્રેશરાઇઝ્ડ મશીન કે જેના દ્વારા માતાના દૂધને પ્રેશરાઇઝ્ડ કરીને સ્પેશિયલ લવાયેલા ફ્રીઝરમાં સ્ટોર કરવામાં આવશે, જેનો ઉપયોગ અન્ય બાળકો અથવા તો જરૂરિયાત અનુસાર કરવામાં આવશે. લગભગ 2 દિવસમાં જ આ મશીનરી સિવિલ હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે, જેના માટે સ્પેશિયલ મુંબઈ એક્સપર્ટ મશીનરી ફિટ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. ઘણા એવા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે બાળક ફીડિંગ નથી કરી શકતું, જ્યારે કેટલીક માતાઓ પણ ફીડિંગ કરાવવામાં અસક્ષમ હોય છે, ત્યારે આ બાળકો માટે આ પ્રકારની ખાસ હ્યુમન મિલ્ક બેંક ઊભી કરવામાં આવી રહી છે, જેમાં ફીડિંગ નહીં કરી શકતા બાળકોને અન્ય માતાના ધાવણ થકી પોષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આપણે જોઈએ તો બાળકોમાં કુપોષણ નિવારી શકાય તો આપણે ઘણા બધા રોગ સામે જીવન મેળવી શકીએ અથવા તો રોગ પ્રતિકારક શક્તિ મેળવી શકીએ. અને શરૂઆતના મહિનામાં માતાના દૂધ જેટલું ઉત્તમ ખોરાક કોઈ પણ નથી. હવે ઘણા સંજોગોમાં એવું હોય છે કે માતાને ધાવણ આવતું નથી હોતું. આવા સમયે બાળકને જો માતાનું જ ધાવણ પૂરું પાડવામાં આવે કોઈ બીજી માતા દ્વારા, તો આપણે જે જરૂરી તત્વો બાળકના વિકાસ માટે માનસિક, શારીરિક અને રોગ કોઈ બી રોગ સામે રક્ષણ આપે તેવું ઉત્તમ એ માત્ર માતાનું દૂધ છે એ આપણે આપી શકીએ, એના માટેનું આ એક બહુ સુંદર પ્રયાસ છે, જેને હ્યુમન મિલ્ક બેંક તરીકે આપણે સામાન્ય ભાષામાં ઓળખીએ. એમાં શું થશે, જે માતાને ધાવણ આવતું હોય એનું બાળક કદાચ મોટું થઈ ગયું છે કે એના બાળક કરતાં વધુ પ્રમાણમાં એની પાસે ધાવણ આવે છે, અથવા તો જે બાળકને ડાયરેક્ટલી ધાવણ દ્વારા આપી શકાતું નથી, એ બધી જ માતા વોલેન્ટરી સંસ્થામાં એનું મિલ્ક ડોનેટ કરે. એ ડોનેટ કોઈ ખાસ પ્રકારની ચોકસાઈ રાખીને એ સેપ્ટિક કેર રીતે કલેક્ટ કરવામાં આવે. ત્યાર પછી એક સ્પેશિયલ પાસ્ચ્યુરાઇઝ મશીન છે, જેવી રીતે ઓપરેશનના સાધનોને આપણે સ્ટરીલાઇઝ કરીએ, કોઈ બી ખાવાની ફૂડ પેકેટમાં થાય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખીએ કે એમાં કોઈ બી પ્રકારની જમ્સ કે એવું ના હોય, એવી રીતે આ જે માતા દ્વારા આપવામાં આવેલું મિલ્ક હશે એને પાસ્ચ્યુરાઇઝ કરવામાં આવે છે. તે રીતે ગાય ભેંસનું દૂધ આપણા ઘરે અમૂલ દ્વારા કે અન્ય ડેરી દ્વારા આવે એવી રીતે પાસ્ચ્યુરાઇઝ કરવામાં આવે, એવી રીતે આ પાસ્ચ્યુરાઇઝ થાય એટલે કે મિલ્ક સંપૂર્ણ જંતુ રહી થાય પણ એના તત્વો એના એ જ રહે. પછી આ એને એક સ્પેશિયલ ફ્રીઝરમાં સ્ટોર કરવામાં આવે અને જરૂરિયાત મુજબ એ વ્યક્તિને એટલે કે એના બાળક કોઈ બી બાળકની જરૂરિયાત પ્રમાણે એને આપવામાં આવશે. એટલા દ્વારા જે ખાસ કરીને NICUમાં અથવા તો NICUથી અર્લી ફ્યુ મંથ્સ એટલે ઇન્ફન્સીની શરૂઆતના સમયમાં બાળકો છે જેને પોષણ માટે ખામીના સંદર્ભ થઈ હોય અથવા તો ખામી નિવારવાની હોય એના માટે આનો ઉપયોગ કરવામાં આવશે.